सौ मित्रों, स्वजनों, विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सबनु स्वागत छे। आजनी वार्ता कोई पण परिस्थिति हमेशा आनंद में रहो। मित्रों, आ वार्ता आपने एक चौक्स दिशा तरफ लई जाय छे, चौक्स विचार तरफ लई जाय छे। आ दुनिया में मणसों की परिस्थिति वारंवार बदलाती हुई है। आज खूब सारू, थोड़ा वक्त पछी ये सारी वस्तु चाली जाए, नबड़ू पण बनी सके। आपणू काम मात्र एटलू ज के परिस्थिति गमे ते थाय पण आपणे हमेशा आनंद में रहेवू। मित्रों, आ अनुसंधाने मारे एक वार्ता केवी छे। कोई एक गामनी अंदर एक बहु मोटी उमरना, लगभग 70-75 वर्षनी उमरना एक बुजुर्ग पोतानी गाड़ी चलावी, एटले के ड्राइविंग पोते करी अने ए बार जता था। खूब दूर जवानु हतु। आगळ जता जता वावाझोडुं आव्युं, सखत पवन फूकाय, गाड़ी पण मानबान चाले अने वधारे वधारे तकलीफ तो ये थी कि गाड़ी में पेट्रोल पण घणुं ज ओछुं हतुं, एटले के 2-5 किलोमीटर थी वधारे ए गाड़ी चाली शके एवी परिस्थिति नहोती। एकदम परिस्थिति विकट, अजाणो विस्तार, कोई निर्जन, कोई माणसो जोवा न मळे, गाड़ी में पेट्रोल नहीं, वावाझोडुं एकदम थाय, मांड मांड गाड़ी चाले, शुं करवुं? थोड़े दूर जाय छे, त्यां दूर एक पेट्रोल पंप देखाय छे। सखत वरसाद वरसतो तो, वावाज पवन पण फूकातो तो, ए जई अने एम कहे छे, एक 50-60 वर्षनो आधेड़ व्यक्ति त्यां बैठो तो एना ऑफिसमां, अने इशाराथी समझावे छे कि मारे पेट्रोल जोईए छे। वरसाद बहु हतो, पेली आधेड़ व्यक्ति आवे छे पलटता पलटता, અને એને પેટ્રોલ, કારણ કે પેલો માણસ છે એ તો અંદર જ બેઠો હતો, પેલો માણસ પલડતો પલડતો આવતો હતો, પણ છતાંય એને પેટ્રોલ ભરી આપ્યું। અને ભર્યા પછી આ માણસને, જે બુઝુર્ગ હતો, એને એમ થયું કે હું અંદર બેઠો હતો એટલે મને કોઈ તકલીફ નહોતી, પણ પેલો માણસ છે એને તો બિચારો પલડી ગયો, હું એનો આભાર માનવા માટે નીચે જાઉં। એ બહાર નીકળે છે, એને પૂછે છે અને એમ કહે છે કે ભાઈ, તું આવા વિકટ પરિસ્થિતિમાં તું મને ના પણ પાડી શકત પેટ્રોલ આપવાની, અને ઘણી જગ્યાએ આપણને અનુભવ થાય છે નથી આપતા, તો એને બદલે તે મને આ પેટ્રોલ ભરી આપ્યું, કારણ કે આ પરિસ્થિતિમાં હું તકલીફમાં મુકાત। ત્યારે પેલા માણસે એમ કીધું કે મેં દૂરથી જોયું તો તમારી ઉંમર 70-75 વર્ષની હતી। અને બીજી વાત મારા મનમાં એમ આવી કે આવા વાવાઝોડાની અંદર તમે ક્યાંક ભૂલા પીડ્યા લાગો છો। અને ત્રીજી વાત એ આવી કે તમારી ગાડીમાં પેટ્રોલ નહીં હોય તો જ તમે પુરાવા આવ્યા હો, તો મારે અત્યારે તમને પેટ્રોલ પૂરી આપવું જોઈએ, પરિસ્થિતિ મારી ગમે તે હોય। ત્યારે પેલો બુઝુર્ગ એમ કે છે કે આવો વિચાર તમને ક્યારે આવ્યો પેલા, સૌથી પહેલા ત્યારે એ જે પેટ્રોલ પૂરનાર માણસ હતો એણે એમ કીધું કે તમે થોડીક વાર મારી ઓફિસમાં આવો। ઓફિસમાં લઈ જાય, બેસાડે છે, ચા પાણી પાય છે, અને પછી એમ કહે છે કે ઘણા વર્ષો પહેલા હું યુવાન હતો ત્યારે હું મિલિટરીમાં સૈનિક તરીકે કામ કરતો હતો, ઘણા વર્ષ કામ કર્યું, અને એક વખત એક ભયંકર યુદ્ધની અંદર હું ચારે બાજુએથી દુશ્મનોથી ઘેરાઈ ગયો, અને બધા જ દુશ્મનો મને થોડીક જ વારમાં મારી નાખશે, આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું। મેં પણ ભગવાનને પ્રાર્થના કરી કે હવે તો હું આમાંથી જીવી શકું એમ છું જ નહીં, કારણ કે એ કારે 20-25 માણસોની વચમાં હું એકલો હતો અને એ દુશ્મનો હતા। હજી હું ભગવાનને પ્રાર્થના કરું છું કે થોડીક જ વારમાં અમારા જે સૈન્યના માણસો હતા એ દોડીને આવીને પહોંચી જાય છે અને મને છોડાવે છે।
અને જ્યારે હું ખરેખર મરવા પડ્યો તો ત્યારે મારા મનમાં એક જ વિચાર આવતો હતો કે જો હું આમાંથી બચી જાઉં અને જો કોઈ કારણસર ચમત્કાર થાય તો હું મારી જિંદગીની અંદર હંમેશા આનંદમાં રહીશ અને શક્ય ત્યાં સુધી હું મારા કરતા બીજાનો વિચાર પહેલા કરીશ। મિત્રો, મરણ પથારીએ પહોંચે પછી તો આ વિચાર બધાને આવતા હોય, એ મરવાનો જ હતો। ત્યારે પેલા બુજુર્ગને મનમાં પ્રશ્ન થયો કે આ મરણ પથારી હતો અને ત્યારે એને આ વિચાર આવ્યો અને એ વિચાર પ્રમાણે અત્યારે પણ એ જ પદ્ધતિથી કામ કરે છે। ત્યારે મારે એમ વિચાર કરવો જોઈએ કે જે માણસો ખરેખર પૃથ્વી ઉપર છે, જીવે છે, એના મનમાં કેમ આ વિચાર નથી આવતો? એ મરણ પથારી થાય ત્યારે આ વિચાર આવે? મારે તો આ વાતનો અનુસંધાન કોરોના સાથે જોડવો છે। આપણને સૌને ખબર છે કે કોરોનાની પરિસ્થિતિની અંદર હજારો નહીં પણ લાખો માણસોના મોત થયા। કોનું મોત થશે ક્યારે કોઈને ખબર નથી। આવી કરુણ પરિસ્થિતિની અંદર માણસોએ પોતાના કેટલાક વિચારોમાં ફેરફાર કર્યો કે જો આપણને આ ન થાય અને આપણને કુદરત જીવાડે અને આપણે જો જીવી જઈએ તો હવે પછીનું જીવન આપણે પવિત્ર બનાવશું, બીજાને ઉપયોગી બનશું અને ખરેખર આપણા જીવનની અંદર કંઈક ને કંઈક માનવતાની ભૂમિકા ઉપર કામ કરશું। આવી પ્રતિજ્ઞાઓ લાખો માણસોએ લીધેલી છે, કારણ કે જે પથારી ઉપર પડ્યા હોય કે જેને ઓક્સિજનનો માસ ઓક્સિજન પૂરું મળતું ન હોય એને આ પ્રકારની ભૂમિકામાં ક્યારે જશે, હમણાં અડધી કલાક પછી જશે, કલાક પછી, આવી પરિસ્થિતિમાં હોય ત્યારે એ પ્રાર્થના કરતા હોય કે ભગવાન જો મને જીવાડે તો હવે પછીની મારી જે જિંદગી છે એ જિંદગી હું આ રીતે જીવીશ। મારે તો બીજી વાત કરવી છે કે જે લોકોને કોરોના આવ્યો નથી, જે લોકો કોરોનાથી બચી ગયા છે, અત્યારે હજી માનવાને કારણ નથી કે બચી ગયા છો, હજી પણ આવી શકે, પણ એવા લોકો અત્યારે મરણ પથારીમાં જ હતા તો એમાં એ વખતે નિર્ણય ન લઈ શકે હવે કે હવે પછીનું જિંદગી એટલે કોરોનામાંથી આપણને સૌને જો કુદરત બચાવે, સામૂહિક પ્રતિજ્ઞા, અને કુદરત જો આપણને ફરીવાર જીવાડે અને તો આપણે પણ ખૂબ સારી ભૂમિકા ઉપર જીવશું, માનવતાની દ્રષ્ટિએ જીવશું, ખોટું નહીં કરીએ, કોઈને છેતરશું નહીં અને શક્ય ત્યાં સુધી બીજાને ઉપયોગી થવાનો પ્રયત્ન કરશું। આવો નિર્ણય ન કરી શકીએ? મારે આ વાર્તાનો બોધ આપવા માટે સમગ્ર સમાજને એમ કહેવું છે કે આપણે સૌ નિર્ણય કરી કે હવે પછીની આખી જિંદગી સચ્ચાઈ ઉપર જીવશું, હવે પછીનો આખો ખ્યાલ એકદમ માનવતાની ભૂમિકા ઉપર જીવશું, હવે પછીનો આપણો તમામ ખ્યાલ કરુણાથી જીવવાનો પ્રયત્ન કરશું। આપણા સંતાનોને પણ આ વાત કહો। આ વાતની આ જે વાર્તા છે એ વાર્તા તો એક પ્રસંગ છે, પણ એમાંથી આપણે લીધેલો બોધ એ જીવનનો પદાર્થ પાઠ છે। સૌને ધન્યવાદ।